ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શાંતિલાલ ખૂંટ આજે આપણે ભણી રહી ભણીશું ચેપ્ટર નંબર ટ્વેન્ટી વન જીવવિજ્ઞાન ચેતાકીય નિયમન સહનિયમન અને નિયંત્રણ મિત્રો તમે જાણો છો કે જેમ પ્રાણીઓ ઉચ્ચ કક્ષાના થતા જાય એમ એમ એમનામાં શ્રમ વિભાજન એ વધતું જાય છે શ્રમ વિભાજન એટલે કામની વહેંચણી કદાચ તમે જાણો છો કે નીચલી કક્ષાના સજીવો કે જેને એક કોષ અને બીજા કોષ કોઈ સાથે સંબંધ હોતો નથી જેમ કે સચિદ્ર સમુદાયના પ્રાણીઓ છે એ બહુ કોષી છે પરંતુ એમાં શ્રમ વિભાજન નથી કામની વહેંચણી નથી એટલે બે કોષો વચ્ચે આંતર સંબંધોની જરૂરિયાત નથી એ કોષો વચ્ચે કોઈ સહનિયમન ન હોય પરંતુ જેમ જેમ પ્રાણીઓ ઉચ્ચકક્ષાના થતા જાય એમ શ્રમ વિભાજન પણ વધારે ઉચ્ચકક્ષાનું થતું જાય છે તો જેમ શ્રમ વિભાજન ઉચ્ચ કક્ષાનું હોય એટલે કે દરેક અંગ અલગ અલગ રીતે કાર્ય કરે છે જેમ કે હું ઉદાહરણ આપું તો આપણું જઠરે માત્ર પાચનની ક્રિયા સાથે જ સંકળાયેલું હોય પછી એને રુધિર પરિવહનનું એટલે કે ઓક્સિજન ક્યાંથી આવશે અને કાર્બન ડાયોક્સાઇડ ક્યાં નિકાલ કરશું શ્વસનનું એવું કોઈ કાર્ય કરવાનું નથી એના માટે પરિવહન તંત્ર શ્વસન તંત્ર અન્ય તંત્ર સંકળાયેલા છે મતલબ આપણે જેમ ઉચ્ચ કક્ષાના સજીવો છીએ એમ એમ આપણું શ્રમ વિભાજન ખૂબ જ ઉચ્ચ કક્ષાનો થયું જાય એટલે કે દરેક કાર્ય દરેક અંગને સ્પષ્ટ રીતે અલગ સોંપેલું છે પણ તેમ છતાં આ બધા અંગો જે અલગ અલગ કાર્ય કરવા માટે વહેંચાયેલા છે એમની વચ્ચે બહુ અદ્ભુત સહનિયમન ચાલે છે સહસંગઠન ચાલે છે શાને આધારે કહી શકાય તો કોઈ પણ ઘટના તમે લઈ લો તો એમાં બધા અંગો એકબીજા સાથે સંકળાયેલા છે એવું કહી શકાય ઉદાહરણ તરીકે આપણે ચાલીએ ચાલવું એ સ્નાયુનું કાર્ય છે હલનચલન અને પ્રચલનમાં આવે અથવા તો આપણે કસરત કરતા હોઈએ તો એ કસરત કરતા હોઈએ ત્યારે માત્ર સ્નાયુઓનું જ કાર્ય થવું જોઈતું હતું પરંતુ કસરત દરમિયાન આપણા શ્વાસોચ્વાસનો દર વધી જાય છે કસરત દરમિયાન હૃદયના ધબકારા વધે છે રુધિર દાબ વધે છે તો એનો મતલબ એમ થાય કે કસરત કરીએ ત્યારે સ્નાયુઓને જે કાર્ય કરવાનું છે તો એને શ્વસનતંત્ર સાથે કંઈક સંકલન છે એને પરિવહન તંત્ર સાથે કંઈક સંકલન છે આના સંકલન કરવા માટે કુદરતે આપણા શરીરની અંદર કેટલાક સહનિયામક તંત્રો મૂકેલા છે અને એ સહનિયામક તંત્રો મુખ્ય બે છે એક છે ચેતાતંત્ર અને બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર વન ઇઝ ન્યુરલ સિસ્ટમ એટલે કે નર્વસ સિસ્ટમ અને ધ રેસ્ટ ઇઝ એન્ડોક્રાઇન સિસ્ટમ અંતઃસ્ત્રાવી તંત્ર બંને તંત્રો એકબીજાથી ખૂબ જ ભિન્ન છે પણ છતાં એકબીજા વગર કલ્પી શકાય એવા નથી એકબીજાના પૂરક છે આજે આપણે એ ચેતા તંત્રની વાત કરવા જઈ રહ્યા છીએ પણ હું બંનેની પહેલી થોડી સામાન્ય માહિતી આપું કે ચેતા તંત્રનો મુખ્ય ઘટક ચેતાકોષ છે જેના દ્વારા ઉર્મી વેગનું વહન થાય છે અને ઉર્મી વેગનું વહન ખૂબ જ ઝડપી હોય છે એક મીટર નું વહન કરવા માટે સેકન્ડનો સોમો ભાગ જેટલો સમય જોઈએ મતલબ કે સો મીટર પર સેકન્ડ જેટલું વહન ઝડપી હોય જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રનો મુખ્ય ઘટક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એના માટે એ વિશિષ્ટ અંતસ્ત્રાવો સર્જે છે અને અંતસ્ત્રાવો રુધિર દ્વારા ભળીને વહન પામી અન્ય કોઈ નિશ્ચિત અંગમાં પ્રવેશે અને ત્યાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા ઉપર ઉત્તેજક કે અવરોધક અસર કરે એટલે અંતસ્ત્રાવી તંત્ર એની અસર પ્રમાણમાં ધીમી હોય છે એમ પણ કહી શકાય કે ચેતાતંત્ર એ ઝડપી સહનિયામક તંત્ર છે જ્યારે અંતસ્ત્રાવી તંત્ર એ ધીમું સહનિયામક તંત્ર છે પરંતુ ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે દાખલા તરીકે હું એમ કહીશ કે સંવેદના મગજમાંથી આવી કોઈ પણ સ્નાયુ સુધી પહોંચી પણ એ બહુ ઝડપથી પહોંચી જાય સ્નાયુમાં એ સંવેદનાને પ્રવેશ કરાવવા માટે અંત્રાવ જરૂરી છે એટલે ચેતાતંત્રનું કાર્ય ચેતાતંત્ર અંતઃસ્ત્રાવી તંત્ર વગર કાર્ય કરી શકે નહીં એ જ રીતે અંતઃસ્ત્રાવના સિક્રેસન માટે ચેતાતંત્રમાંથી આવતા સંદેશાઓ બહુ જરૂરી છે અને એટલા માટે એવું કહી શકાય કે બંને એકબીજા ઉપર આચ્છાદિત છે અને હાઈપોથેલેમો હાઇપોફિશિયલ ધરી એ ચેતાતંત્રના અંતસ્ત્રાવી તંત્ર વચ્ચેનું આચ્છાદન જ તો સૂચવે છે તો મિત્રો ચાલો આપણે અહીંયા ચેતાતંત્ર વિશે માહિતી મેળવીએ અહીંયા આપણે ખાસ કરીને માનવ ચેતાતંત્ર એના વિશે થોડી માહિતી મેળવવાના છીએ તો પ્રાણીઓનું જે ચેતાતંત્ર હોય એ ચેતાતંત્ર હમણાં મેં કીધું એમ કે બે અલગ અલગ અંગોને કે પેશીઓને એકબીજા સાથે સંકલિત કરવાનું કાર્ય કરે છે એટલે જે પ્રાણીઓમાં પેશી નથી એ પ્રાણીઓમાં ચેતાતંત્ર હોતું નથી આપણે આવો એક સવાલ મગજમાં ઉદ્ભવવો જોઈએ કે ભાઈ આપણને એમ પૂછવામાં આવે કે કયા પ્રાણીઓ ચેતાતંત્ર ધરાવે નહીં તો પ્રજીવો અને સછિદ્ર સમુદાયના પ્રાણીઓ એનામાં ચેતાતંત્ર હોતું નથી સૌપ્રથમ વખત ચેતાતંત્ર જોવા મળે છે ને એ કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે તમે જાણો છો એમ કે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ એ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે એનામાં બે ગર્ભસ્તરો આવેલા હોય છે અને એ બે ગર્ભસ્તરોની વચ્ચે મધ્ય સ્લેશ આવેલું જે હોય કોષ વગરનું આખું પળ છે એમાં ચેતા કોષો અને ચેતા તંતુઓની બનેલી ચેતા ઝાલિકા પ્રકારનું ચેતા તંત્ર કોષ્ઠાંત્રીમાં જોવા મળે એટલે સૌ પ્રથમ ચેતાતંત્ર જોવા મળતું હોય તો કોષ્ઠાંતરીમાં ચેતા જાલિકા સ્વરૂપે હોય છે એનો મતલબ એમ થાય કે શરીરમાં મુખ્ય એક ચેતાકોષોનું એક કેન્દ્ર ભાગ જેમ કે આપણે મગજ મુખ્ય ચેતાતંત્રનું મુખ્ય ઘટક અને એ બીજા બધા અન્ય ઘટકો એની સાથે સંકળાયેલા તો એવું હાઈડ્રામાં મતલબ કે કોષ્ઠાંત્રીમાં નથી કોષ્ઠાંત્રીમાં ચેતાતંત્ર એ સંપૂર્ણ જાળી સ્વરૂપનું હોય એકદમ સામાન્ય સંવેદના અનુભવે અને સરળ પ્રતિચાર આપે આના કરતાં થોડા ચડિયાતું ચેતા તંત્ર અન્ય સજીવોમાં હોય દાખલા તરીકે હું તમને કહીશ કે પૃથ્વી કૃમિ સમુદાયના પ્રાણીઓમાં ચેતાકોષો ભેગા મળીને ચેતા કંદ રચે ચેતા તંતુઓ ભેગા મળીને ચેતાસૂત્ર બને એટલે ચેતાકંદ અને સૂત્રનું બનેલું ચેતા તંત્ર હોય આ સમુદાયના પ્રાણીઓ એટલે હું તમને એમ કહીશ કે પ્લેનેરિયામાં ચેતા તંત્ર નિઃસરણી આકારે ગોઠવાયેલું હોય જેમાં શરૂઆતમાં ત્રણ ચેતાકંદો ભેગા થયેલા હોય અને એમાંથી બે સૂત્રો નીકળતા હોય બંને ચેતા સૂત્રો નિસરણીના પાયા રચે અને બંને ચેતા સૂત્રો એકબીજા સાથે આડા 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 ચેતા તંતુઓ વડે જોડાયેલા હોય આડા ચેતા તંતુઓ જે નિસરણીના પગથિયા જેવી રચના બનાવે તો આમ ચેતા તંત્ર એક કોષ્ઠાંતરી કરતાં પૃથુકૃમિમાં ચડિયાતું છે એના કરતાં ક્રમશઃ આગળ વધતા જઈએ પૃથુકૃમિ પછી સૂત્રકૃમિ નુપુરક સંધિપાદ મૃદુકાય આ બધામાં ચેતાતંત્ર ક્રમશઃ ચડિયાતું છે પણ સામાન્ય અપૃષ્ઠવંશી પ્રાણીઓનું આદર્શ એટલે કે સામાન્ય ચેતાતંત્ર વિચારીએ તો એ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓના ચેતા તંત્ર કરતાં બહુ જુદું પડે જેમ કે પૃષ્ઠવંશીમાં ચેતાતંત્ર શરીરની પૃષ્ઠ ભાગે આવેલું છે આપણું મગજ અને કરોડરજ્જુ પાછળ તરફ કરોડરજ્જુ છે એટલે પૃષ્ઠ ભાગે આવેલું છે જરા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચેતાતંત્ર વક્ષ બાજુ આવેલું હોય આપણામાં ચેતાતંત્ર એક વડું છે એટલે કે મગજ આમાંથી નીકળતું એક કરોડરજ્જુ એક વડું ચેતાતંત્ર કહેવાય એમને વક્ષ ચેતારજ્જુ બે હોય મતલબ કે બે તંતુઓ વડે રચાતું હોય એટલે કે બેવડું ચેતાતંત્ર હોય અપૃષ્ઠવંશીઓને ચેતાકંદયુક્ત નક્કર ચેતાતંત્ર હોય જ્યારે આપણું ચેતાતંત્ર એટલે કે પૃષ્ઠવંશીઓનું ચેતાતંત્ર પોલું હોય છે તો આ સામાન્ય તફાવત હતો જેમ જેમ પ્રાણીઓ ઉચ્ચકક્ષાના થતા ગયા એમ ચેતાતંત્ર પણ સુવિકસિત થતું ગયું એમાં માનવ ચેતાતંત્ર એની વાત કરીએ તો માનવ ચેતાતંત્ર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું હોય છે એક છે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો મતલબ એમ થાય કે શરીરના મધ્યમાં આવેલી એક જે ધરી વિચારીએ એની આસપાસ આવેલું ચેતાતંત્ર મધ્યસ્થ ચેતા તંત્ર કહેવાય મધ્યસ્થ ચેતાતંત્રના શીર્ષમાં રહેલા ભાગને મગજ અને મધ્યસ્થ ચેતાતંત્રના ધડમાં રહેલા ભાગને કરોડ રજ્જુ તરીકે ઓળખવામાં આવે છે અને બીજું આવે પરિઘવર્તી ચેતાતંત્ર પીએનએસ સીએનએસ મતલબ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્ર તો પેરિફરલ નર્વસ સિસ્ટમ એટલે પરિઘવર્તી ચેતાતંત્ર પરિઘવર્તી ચેતાતંત્ર મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ વડે રચાય છે હવે સીએનએસ હોય કે પીએનએસ મતલબ બંને ચેતા કોષોના સમૂહ છે હવે પરિકવર્તી ચેતા તંત્રમાં ચેતા તંતુઓ જે ગોઠવાયેલા હોય એ ચેતા તંતુઓ બે પ્રકારના હોય કેટલાક હોય અંતરવાહી તંતુઓ જેને આપણે સંવેદી ચેતા તંતુઓ કહીએ છીએ અને કેટલાક હોય બહિર્વાહી તંતુઓ જેને ચાલક ચેતા તંતુઓ તરીકે ઓળખીએ છીએ અંતરવાહી તંતુઓ એટલે એવા તંતુઓ કે જે સંવેદનાને અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ લાવે જ્યારે બહિર્વાહી તંતુઓ એટલે કે ચાલક ચેતા તંતુઓ એને કહેવાય કે જે સંવેદનાને સીએનએસથી અંગ તરફ લઈ જાય હવે આ જે પીએનએસ એ પણ બે ભાગમાં વહેંચાયેલું હોય છે એક છે દૈહિક તંત્ર વિભાગ અને દૈહિક તંત્ર વિભાગ એટલે શું તો કે ઐચ્છિક ચેતા તંત્ર અન્ય ચાલક ચેતા તંતુઓ એ શરીરના ઐચ્છિક અંગો જેવા કે હાથ પગ કે જેનું સંકોચન વિસ્તરણ પ્રાણીના સભાન મનના કાબુ હેઠળ હોય એના સાથે સંકળાયેલું હોય છે જ્યારે બીજું હોય સ્વયંવર્તી ચેતાતંત્ર ચેતાતંત્ર એટલે કે અનૈચ્છિક એ શરીરના આંતરિક એવા અવયવો કે જેનું સંકોચન વિસ્તરણ એ માનવના સભાન મનના કાબુ હેઠળ ન હોય એની સાથે સંકળાયેલું હોય છે સીએનએસ હોય કે પીએનએસ એ બંનેમાં આ પ્રમાણેના ચેતાકોષો ચેતાતંત્રો ભેગા થયેલા હોય અને એ સ્વયંવર્તી કે ઈચ્છાવર્તી મતલબ કે ઐચ્છિક અને અનૈચ્છિક ચેતાતંત્ર રચતા હોય છે અનૈચ્છિક ચેતાતંત્ર એ પણ પાછું બે ભાગમાં વેચાય છે એક હોય અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર અનુકંપી ચેતાતંત્ર એ શરીરને તાણ સ્થિતિ દરમિયાન કાર્યરત કરે છે લડો યા ભાગોની સ્થિતિનું નિર્માણ કરે છે જ્યારે પરાનુકંપી ચેતાતંત્ર ગૃહ જાળવણી તરીકે કાર્ય કરે છે બીજો એક વાત છે કોષ્ઠાંતર તંત્ર વિભાગ તો કોષ્ઠાંતર તંત્ર વિભાગ એટલે ચેતા ચેતાતંત્રનો જ ભાગ છે ચેતાઓ તંતુઓ ચેતા કંદો અને પ્લેક્સસ એટલે કે ચેતા જાલિકાઓ આ બધા ઉર્મી વેગને મધ્યસ્થ ચેતા તંત્રથી અંગ અંતસ્થ અંગો તરફ લઈ જવા માટે અને અંતસ્થ અંગોથી સીએનએસ તરફ લઈ જવા માટે એનું જે વ્યવસ્થાપન ગોઠવાયેલું છે જેને આપણે કોષ્ઠાંતર તંત્ર વિભાગ અથવા અંતરંગીય તંત્ર વિભાગ અથવા અંતરંગીય ચેતાતંત્ર વિઝરલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો અહીંયા બે વાત છે કે અંતરંગીય ચેતા તંત્ર એટલે શું અથવા વોટ ઇઝ વિઝરલ નર્વસ સિસ્ટમ તો વિઝરલ નર્વસ સિસ્ટમ એને કહેવાય કે જે મધ્યસ્થ ચેતા તંત્રમાંથી સંવેદનાનું કોષ્ઠાંતર અંગો તરફ અને કોષ્ઠાંતર અંગોથી મધ્યસ્થ ચેતા તંત્ર તરફ વહન કરાવવાનું આખું સિસ્ટમ હોય જેમાં ચેતાઓ પણ હોય ચેતા કોષો હોય એમાં ચેતા કંદો હોય ચેતા ઝાલિકા હોય એટલે કે ફ્લેક્સ આવેલા હોય આ બધા ભેગા મળી અંતરંગીય તંત્ર કોષ્ઠાંતર તંત્ર વિભાગ કહેવાય જે કોષ્ઠાંતર તંત્ર એ આપણા આત્મક જેવા ઐચ્છિક અંગો સાથે સંકળાયેલું હોતું નથી અહીંયા આપણે એક ચેતાકોષની રચના વિશે થોડીક વધારે માહિતી મેળવીશું ચેતાકોષ એ શરીરનો ચેતાકોષ એ ચેતાતંત્રનો બંધારણીય ક્રિયાત્મક એકમ કહેવાય સંવેદનાના વહન સાથે વિભેદન પામેલો આ કોષ છે શરીરના ખૂબ જ લાંબા કોષો છે મિત્રો કદાચ તમે કોષ વિદ્યાવાળા ટૉપિકમાં એવું ભણ્યા હશો કે સૌથી લાંબામાં લાંબો કોઈ કોષ હોય તો માનવ ચેતાકોષ છે જેની લંબાઈ આશરે એક મીટર જેટલી હોઈ શકે છે ચેતાકોષ મુખ્યત્વે ત્રણ ભાગનો બનેલો હોય એક ચેતાકોષનું કોષકાય હોય બીજા તંતુ હોય અને અક્ષતંતુ હોય આપણે ચેતાકોષના કોષકાયની રચના ટેલિટોપ ઉપર સમજીએ ચેતાકોષની રચના આપણે અહીંયા આ રીતે સમજીશું કે ચેતાકોષમાં મુખ્ય જે ભાગ જે છે એને આપણે કોષકાય તરીકે ઓળખીએ છીએ આ કોષકાય એમાં એક કોષ કેન્દ્ર અને કોષરસ આવેલું હોય છે કોષ કેન્દ્ર અને કોષરસ કોષરસમાં વિવિધ કોષીય અંગિકાઓ હોય એ ઉપરાંત એમાં કણિકા જેવી રચનાઓ આવેલી હોય છે જે ચેતા કોષની એક લાક્ષણિકતા છે જેને નિઝલની કણિકા તરીકે ઓળખવામાં આવે છે હવે આ કોષના કોષકાયના પરિઘ વિસ્તારમાંથી નીકળતા પ્રવર્તો એને શિખા તંતુ તરીકે ઓળખવામાં આવે શિખા તંતુ એ ટૂંકા હોય એક કે વધારે હોય અને અંતરવાહી પ્રવર્ધો છે અંતરવાહી પ્રવર્ધોનો મતલબ એ થાય કે ઉર્મી વેગના કોષકાયની અંદર દાખલ કરે છે મિત્રો તમારે યાદ રાખવું જોઈએ કે અહીંયા તો એ પ્રમાણેની આકૃતિમાં બતાવ્યું નથી મેં પણ ધારો કે આ કોષકાઈનો ભાગ હોય તો કોશકાયમાંથી નીકળતા જે શિખાતંતુ તંતુ હોય તો શિખા તંતુની અંદર પણ નિઝલની કણિકાઓ આવેલી હોય છે એટલે અહીંયા આપણે ધ્યાન આપવાનો એક એમસીક્યુ સવાલ બને છે કે નિઝલની કણિકા ક્યાં હોય તો માત્ર કોશકાયમાં નહીં શિખાતંતુઓમાં પણ હોય છે અને બીજો એક છે અક્ષતંતુ તો અક્ષતંતુ એકદમ લાંબો હોય છે મોટાભાગે કોઈ પણ કોષ હોય અક્ષતંતુ એક જ હોય છે અક્ષતંતુના છેડાને ચેતાંત તરીકે ઓળખવામાં આવે છે એના છેડા બલ્બની જેમ ફૂલેલા હોય છે જેને આપણે ચેતોપાગમીય ગાંઠ એટલે કે સાયનેપ્ટિક નોબ તરીકે પણ ઓળખવામાં આવે આમાંથી એક ખાસ પ્રકારના ચેતા પ્રેષક દ્રવ્ય એટલે કે ન્યુરો એવા ચેતા રસાયણો મુક્ત થતા હોય છે અને ચેતાક્ષ બહિર્વાહી પ્રવર્ધ છે અને બહિર્વાહી પ્રવર્ધ છે એટલે ઉર્મિરાને કોષકાયમાંથી બહાર લઈ જાય મિત્રો શિખાતંતુ ટૂંકા હોય અંતરવાહી હોય અક્ષતંતુ લાંબા હોય બહિર્વાહી હોય શિખા તંતુ એક કે વધારે હોઈ શકે અક્ષતંતુ હંમેશા એક જ હોય પણ અક્ષતંતુમાંથી વેગ જ્યારે પસાર થતો હોય ત્યારે વેગ આજુબાજુ પ્રસરી ન જાય એ માટે ચેતા ચેતાક્ષની ફરતે બે સંકેન્દ્રિત આવરણો આવેલા હોય અને સંકેન્દ્રિત આવરણો બે હોય એટલે એમાં ચેતાક્ષની ફરતે સૌપ્રથમ પ્રથમ લિપિડનું બનેલું મજ્જાપડ આવેલું હોય છે અને મજ્જાપડની ફરતે શ્વાનના કોષોનું બનેલું આવરણ આવેલું હોય છે આ શ્વાનના કોષની બહારની સપાટીને આપણે ચેતાપડ તરીકે ઓળખીએ છીએ મિત્રો મજ્જાપડ સળંગ ન હોતા ત્રુટક હોય છે અને એટલા માટે જ્યાં ત્રુટક એટલે કે મજ્જાપડ ન હોય એવા વિસ્તારમાં ચેતાપળની અંદર વચ્ચે ખાંચ જોવા મળે છે એ ખાંચને રેનવિયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે એને આપણે નોચ ઓફ રેનવીયર તરીકે ઓળખીએ છીએ મિત્રો બધા જ ચેતા તંતુની અંદર આવું મજ્જાપડ સુવિકસિત હોય એવું નથી કોઈક ચેતાકોષો એવા હોય છે કે જેમાં મજ્જાપળ હોતું નથી એટલે કે ચેતાક્ષની ફરતે માત્ર શ્વાનના કોષોનું આવરણ આવેલું હોય એવા ચેતાકોષને અમજ્જિત ચેતા તંતુ તરીકે ઓળખીએ છીએ જ્યારે જેનામાં પર સુવિકસિત હોય એને આપણે મજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખીએ છીએ મસ્જિદ ચેતા તંતુઓ કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં જોવા મળે છે જ્યારે અમજ્જિત ચેતા તંતુ સામાન્ય રીતે સ્વયંવર્તી અને દૈહિક ચેતા તંત્રમાં જોવા મળે છે ઓકે તો આ હતું ચેતાકોષની રચના ઓકે અને ચેતાકોષો એમાંથી પ્રવર્તો કેટલા નીકળે છે એને આધારે ચેતાકોષો ત્રણ પ્રકારના આપણે કહી શકાય એક હોય અક્ષ ધારો કે એક ધ્રુવીય ચેતાકોષ દ્વિધ્રુવીય ચેતાકોષ અને બહુધ્રુવીય ચેતાકોષ એક ધ્રુવીય ચેતાકોષ કોને કહેવાય તો કે જેના કોષના એક જ કોષકાય જેના કોષકાયમાંથી એક જ પ્રવર્ધ નીકળતો હોય એને આપણે એક ધ્રુવીય ચેતાકોષ કહીએ છીએ એક ધ્રુવીય ચેતાકોષ સામાન્ય રીતે જોવા ન મળે પુખ્તાવસ્થાએ પણ ગર્ભીય ચેતાકોષોમાં એક ધ્રુવીય ચેતાકોષો હોય છે જે કોષના કોષકાયમાંથી બે ધ્રુવો એટલે કે બે કોષ પ્રવર્ત ઉદભવતા હોય જેમાં એક અક્ષતંતુ હોય અને એક શિખાતંતુ હોય તો એને દ્વિધ્રુવીય ચેતાકોષ કહેવાય અને દ્વિધ્રુવીય ચેતાકોષ એમાં એ પ્રમાણે હોય કે એક શિખાતંતુ અંતરવાહી પ્રવર્ત એક અક્ષતંતુ બહિર્વાહી પ્રવર્ત આ પ્રકારના ચેતાકોષો નેત્રપટલમાં ગ્રહણ અધિચ્છદમાં એવા સ્થાનોમાં જોવા મળે છે જ્યારે બહુધ્રુવીય ચેતાકોષમાં કોષકાયમાંથી ઘણા બધા પ્રવર્તો ઉદભવતા હોય છે જે પૈકી એક અક્ષ તંતુ એટલે કે ચેતાક્ષ અને બાકીના શિખા તંતુઓ આવેલા હોય છે અને મોટાભાગના બૃહદ મસ્તિષ્ક બાહ્યકના ચેતાકોષો એ બહુ ધ્રુવીય પ્રકારના હોય છે મિત્રો આ હતી વાત આપણે ચેતા તંતુની બંધારણની આપણે ચેતા તંતુના રચના વિશે એવી વાતો ભણીશું કે એમાં ઉર્મીવેગનું વહન શા માટે થાય ચેતા તંતુ દ્વારા ઉર્મીવેગનું વહન થઈ શકે એવી એનામાં કઈ વ્યવસ્થા છે તો એ એમાં ઉર્મીવેગનું નિર્માણ ઉર્મી વેગ કઈ રીતે વહે છે ઉર્મીવેગનું વહન ચેતો પાગમમાંથી ઉર્મીવેગનું વહન આ બધા મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું તો પહેલો ચર્ચા કરીએ કે ચેતાકોષ એમાં ઉર્મી વેગના નિર્માણ અને વહન માટે કઈ વ્યવસ્થા હોય છે તો સામાન્ય કોષની જેમ ચેતાકોષની અંદર એ ચેતાકોષની અંદર કોષ રસ હોય અને કોષરસની ફરતે ચેતા કોષરસ પટલ આવેલું હોય છે સામાન્ય કોષોની જેમ ચેતાકોષનું કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશીલ પટલ આવેલ છે પરંતુ એ પટલમાં વિવિધ આયન માર્ગ અને આયન પંપ આવેલા છે ચેતા તંતુના રસ્તરમાં જે આયન માર્ગ આવેલા છે એમાં સોડિયમ આયન માર્ગ હોય પોટેશિયમ આયન માર્ગ હોય કેલ્શિયમ આયન માર્ગ અને ક્લોરીન આયન માર્ગ હોય અને બીજો એક પંપ હોય છે જેને સોડિયમ પોટેશિયમ પંપ તરીકે ઓળખવામાં આવે છે ચેતા તંતુના રસ્તરની અંદરની બાજુએ ઋણ વીજભાર રહેલો હોય છે અને રસ્તરની બહારની બાજુએ ધન વીજભાર રહેલો હોય છે સામાન્ય રીતે ચેતાતંતુના ઋણ રસ સ્તરની અંદરની બાજુના ઋણવિજભારનું કારણ ઋણ વિજભારિત પ્રોટીન્સ બહુ મહત્વના છે બાકી આયનોની વહેંચણી અલગ અલગ રીતે થયેલી હોય ચેતાતંતુના રસસ્તરની બહારની બાજુએ સોડિયમ આયનો વધારે હોય જ્યારે રસસ્તરની અંદરની બાજુએ પોટેશિયમ આયનો કેપ્લસ વધારે આવેલા હોય છે જ્યારે ચેતાતંતુને કોઈપણ સંવેદના મળેલી ન હોય તો એને આપણે અનઉત્તેજિત ચેતાતંતુ કહીએ છીએ અને અનુત્તેજિત ચેતાતંતુમાં ચેતાતંતુના રસ્તરની અંદરની બાજુના ઋણવિજભાર અને બહારની બાજુના ધન વીજભાર એની વચ્ચેનો જે વીજભરનો તફાવત વીજભારનો તફાવત છે એને કલા વીજ સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે અને વિશ્રામી કલા વિજ સ્થિતિમાન મતલબ કે અનુત્તેજિત ચેતાતંતુમાં રહેલી આ સ્થિતિ છે વિશ્રામી કલા વિસ્થિતિમાન સમજવું એટલા માટે જરૂરી છે કે એનાથી જ આપણે સક્રિય કલા વિસ્થિતિમાન સમજી શકાય તો વિશ્રામી કલા વિસ્થિતિમાન પણ આપણે થોડા ટેલિટોપ ઉપર સમજી લઈએ મિત્રો ધારો કે આ એક નળાકાર જે હું દોરું છું એ ચેતા તંતુ છે આ ચેતા તંતુનું રસસ્તર છે કોષરસ પટલ આ રસતરની અંદરની ભાગ છે અંદરના ભાગમાં ઋણ વિસ્ફારિત એવા પ્રોટીન્સ આવેલા છે કે જે સામાન્ય રીતે ચેતાતંતુના રસ્તરમાંથી બહાર પ્રસરી શકતા નથી એ સિવાય ચેતા રસસ્તરની અંદર પોટેશિયમનું પ્રમાણ કે પ્લસનું પ્રમાણ ઊંચું હોય છે અને ચેતાતંતુના રસસ્તરની બહારની બાજુએ એને પ્લસનું સંકેન્દ્રણ ઊંચું હોય છે આ સિવાય આ રસ્તરની અંદર સોડિયમ માર્ગ પોટેશિયમ માર્ગ કેલ્શિયમ માર્ગ ક્લોરીન માર્ગ અને સોડિયમ પોટેશિયમ પંપ જેવી રચના આવેલી હોય છે જ્યારે ચેતાતંતુને સંવેદના મળેલી ન હોય અનુત્તેજિત ચેતાતંતુ હોય એ સ્થિતિમાં આપણે કેટલાક મુદ્દા સમજવા બહુ જરૂરી છે કયા મુદ્દા હું સમજાવવાનું તમને ખાસ આગ્રહ રાખીશ કે જ્યારે ચેતાતંતુ ઉત્તેજિત અવસ્થામાં નથી ત્યારે ચેતા તંતુમાં સોડિયમ માર્ગ બંધ હોય છે આ યાદ રાખવું ખૂબ જરૂરી છે એટલે કે અનુત્તેજિત ચેતાતંતુ વિશ્રામી કલાવી સ્થિતિમાં એનો ચેત ચેતાકોષનો કોષ સ્તર એ સોડિયમ આયન માર્ગ માટે એટલે કે સોડિયમ માટે લગભગ અપ્રવેશશીલ છે અને આ જ સ્થિતિએ એનામાં પોટેશિયમ આયન માર્ગ એટલે કે કે પ્લસ માર્ગ ખુલ્લા હોય છે એટલે જ્યારે ચેતા તંતુ વિદ અનુત્તેજિત છે ત્યારે રસસ્તરની બહારની બાજુએ ભલે ધન વીજભાર છે અંદરની બાજુએ ઋણ વીજભાર છે પણ તેમ છતાં અંદર કે પ્લસ છે કારણ કે સોડિયમ માર્ગ સોરી પોટેશિયમ માર્ક ખુલ્લા છે અને સોડિયમ માર્ગ બંધ છે આવી સ્થિતિને આપણે ધ્રુવીકૃત ચેતા તંતુ પણ કહીએ છીએ અને ધ્રુવીકૃત ચેતા તંતુ જળવાય આ ઘટના ધ્રુવીકૃત ચેતાતંતુ જળવાય છે એ જ આપણું વિશ્રામી કલા સ્થિતિમાન વિશ્રામી કલા સ્થિતિમાન સમજવું એટલા માટે મિત્રો જરૂરી છે કે વિશ્રામી કલા સ્થિતિમાનને આધારે જ આપણે સક્રિય કલા સ્થિતિમાન સમજી શકીએ છીએ એટલે વિશ્રામી કલા સ્થિતિમાન માટે હું ફરીથી કહી દઈશ કે વિશ્રામી કલા સ્થિતિમાનમાં ચેતાતંતુ ધ્રુવીકૃત છે બહાર ધન અને અંદર ઋણ વિજભાર છે બહારની બાજુ સોડિયમ વધુ સંકેન્દ્રિત છે અંદરની બાજુ પોટેશિયમ વધુ સંકેન્દ્રિત છે અંદરની બાજુ ઋણવિજરિત પ્રોટીન સાયનો આવેલા છે રસ્તાની બહાર જઈ શકતા નથી આ સ્થિતિએ કોસરસ પટલ સોડિયમ માટે લગભગ અપ્રવેશશીલ અને પોટેશિયમ માટે પ્રવેશશીલ હોય અને બહાર સોડિયમ અંદર પોટેશિયમની સમતુલા જાળવી રાખવા માટે સોડિયમ પોટેશિયમ માર્ગ સોરી સોરી સોડિયમ પોટેશિયમ પંપ સતત કાર્યશીલ હોય છે આ પંપ એવો હોય છે કે સોડિયમને બહાર ધકેલે છે એટલે અંદર કોઈ સોડિયમ આવેલ હોય તો એને બહાર ધકેલે છે અને પોટેશિયમને અંદર દાખલ કરે છે અહીંયા તમારે યાદ રાખવું જોઈએ કે દર ત્રણ એને પ્લસ બહાર ધકેલાય ત્યારે બે કે પ્લસનો અંદર પ્રવેશ કરાવાય છે દર ત્રણ એને પ્લસ બહાર ધકેલાય ત્યારે બે કે પ્લસનો પ્રવેશ કરાવાય છે હવે મિત્રો આપણે જોઈ લઈએ આ સ્થિતિમાં કે સક્રિય કલા વિસ્થિતિમાન કઈ રીતે સર્જાય છે તો સક્રિય કલા વિસ્થિતિમાન સર્જવા માટેની એક સામાન્ય બાબત છે કે જ્યારે ચેતાતંતુ ઉપર કોઈ પણ જગ્યાએ ઉર્મી વેગ પ્રાપ્ત થાય ચેતાતંતુને કોઈ પણ પ્રકારની સંવેદના મળે મિત્રો સંવેદના એટલે શું તો કે જો ચેતાતંતુને સ્પર્શ સંવેદના મળે જેમ કે દ્રશ્ય સંવેદના નેત્રપટલના ચેતાતંતુને મળે કોઈને રાસાયણિક સંવેદના મળે જે વિસ્તારમાં સંવેદના મળે એ વિસ્તારના સોડિયમ માર્ગો ખુલી જાય છે અને સોડિયમ માર્ગો ખુલી જાય એટલા માટે સોડિયમ આયનો રસોસ્તરનીમાંથી પસાર થઈ અને તંતુની અંદર પ્રવેશી જાય એટલે મિત્રો હું તમને અહીંયા એ વસ્તુ બતાવી શકીશ કે આપણી ટેક્સ્ટબુકમાં તમે જો જોઈ શકો તો આ પ્રમાણે હું કહી શકું કે જ્યારે કોઈપણ જગ્યાએ સંવેદના પ્રાપ્ત થાય ત્યારે એ વિસ્તારના સોડિયમ માર્ગો ખુલી જાય અને સોડિયમ આયનો ચેતા રસ સ્તરની અંદર પ્રવેશે એટલે કે ચેતાકોષના કોષરસમાં આવી જાય આવું થવા પાછળ બે કારણો જવાબદાર છે એક તો બહાર સોડિયમ આયનોનું સંકેન્દ્રણ ખૂબ જ ઊંચું હોય અને અંદરની બાજુએ ઋણ વીજભાર હોય એના કારણે સોડિયમ બહારથી અંદર આવે અને સોડિયમ અંદર આવવાના કારણે અંદરની સપાટી ધન વીજભરવાળી અને બહારની સપાટી ઋણ વીજભરવાળી થાય આમ ધ્રુવી ચેતા તંતુનું વિધ્રુવીકરણ થાય અને બસ આ ધ્રુવીકૃત ચેતા તંતુનું વિધ્રુવીકરણ થઈ જવાની સ્થિતિને આપણે સક્રિય કલા વિસ્થિતિમાન અથવા તો ઉર્મી વેગનું નિર્માણ અથવા ચેતા ઉર્મી વેગ તરીકે ઓળખીએ છીએ જોકે આ ઉર્મીવેગનું નિર્માણ થઈ ગયા પછી ખૂબ જ ઓછા સમયમાં સેકન્ડ્સની અંદર ફરીથી આ વિધ્રુવીકરણ પામેલ ચેતા તંતુનું પુનઃ ધ્રુવીકરણ થઈ જાય છે અને એ પુનઃ ધ્રુવીકરણ કઈ રીતે થતું હોય તો પુનઃ ધ્રુવીકરણ થવા માટે પહેલી ઘટના એ છે કે એ વિસ્તારના સોડિયમ માર્ગો બંધ થઈ જાય અને પોટેશિયમ માર્ગો ખુલી જાય અને એટલા માટે એવું થાય કે હવે પોટેશિયમ ચેતા તંતુના રસ્તરની બહાર આવી જાય એટલે આ ક્રિયાને અંતે એવું થઈ જાય કે સોડિયમ આયનો ચેતા તંતુના રસ્તરની અંદર અને પોટેશિયમ આયનો બહાર હોય પહેલાંની સ્થિતિ કરતાં ઉલટું પણ આ ઉલટી સ્થિતિ લાંબો સમય જળવાતી નથી એટલા માટે કે સોડિયમ પોટેશિયમ પંપ ફરીથી આ સમતુલાને દૂર કરે ઓકે મિત્રો તો આ હતું ચેતાતંતુ દ્વારા ઉર્મી વેગનું નિર્માણ કેમ થાય પહેલાં તો વિશ્રામી કલાવી સ્થિતિમાં હોય જ્યારે સંવેદના મળે ત્યારે ત્યાં સક્રિય કલા વિસ્થિતિમાન સર્જાય જાય પણ જેવું સક્રિય કલા વિસ્થિતિમાન સર્જાય એટલે ત્યાં પાછું પુનઃધ્રુવીકરણ થઈ જ જતું હોય પણ છતાં પછી વેગનું વહન કરવું એ અનૈચ્છિક પ્રક્રિયા છે અને અનૈચ્છિક પ્રક્રિયા એટલે વેગ સતત આગળ વહે કઈ રીતે વેગનું આગળ વહન થતું હોય છે તો એની એક સામાન્ય માહિતી આપી દઉં કે ધારો કે આ એક ચેતાતંતુ છે અને એ ચેતા તંતુ એમાં ઉર્મીવેગનું એક માર્ગે જ વહન થવાનું હોય હવે આ વિસ્તારમાં ધારો કે વિધ્રુવીકરણને પુનઃધ્રુવીકરણ થયું એટલે તરત જ એની બાજુના વિસ્તારના સોડિયમ માર્ગો ખુલી જાય અને ત્યાં ફરીથી વિધ્રુવીકરણ થાય એનું ફરીથી પુનઃધ્રુવીકરણ થતું એટલે એની બાજુમાં સોડિયમ માર્ગો ખુલી જાય એટલે આ રીતે વેગ વિધ્રુવીકરણ અને પુનઃધ્રુવીકરણના ચક્ર તરીકે આગળ વધે અને આ ચક્ર તરીકે આગળ વધવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય એની ઝડપ આશરે સો મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે યાદ રાખવું જોઈએ કે મસ્જીદ ચેતા દ્વારા ઉર્મી વેગનું વહન થાય ત્યારે મસ્જિદ ચેતા ઉર્મી વેગનું વહન વિધ્રુવીકરણ અને પુનઃ ચક્ર તરીકે નથી થતું પરંતુ એક રેનવીયરની ગાંઠથી સીધું જ બીજી રેનવીયરની ગાંઠ તરફ વહન થાય છે અને આવા વહનને આપણે કહીએ છીએ કુદકામય વહન તો કુદકામય વહન પણ જોવા મળતું હોય છે પણ મિત્રો આ હતું ચેતા તંતુ જ્યાં સુધી હોય ત્યાં સુધી ઉર્મી વેગનું વહન પણ તમે કદાચ જાણતા હશો કે જ્યારે ઉર્મી વેગને એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જવાનું હોય ત્યારે બે ચેતાકોષો વચ્ચેનો સંબંધ એ સીધો એકબીજાને અડેલો ભૌતિક સંબંધ નથી હોતો જ્યારે બે ચેતાકોષો જોડાય ત્યારે બે ચેતાકોષો એકબીજા સાથે સીધા ભૌતિક સંપર્કમાં હોતા નથી પરંતુ એની વચ્ચે જગ્યા હોય છે એટલે કે અવકાશયુક્ત જોડાણ હોય છે અને આ જોડાણને અથવા તો આ અવકાશને આપણે ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ સાઇનેપ્સ તરીકે ઓળખીએ છીએ ચેતોપાગમ બે પ્રકારના હોય છે અને ચેતોપાગમના પ્રકારો એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંત અને બીજા ચેતાકોષના શિખા તંતુના ચેતાંત વચ્ચે કેટલી જગ્યા છે એને આધાર આપવામાં આવે છે કેટલાક ચેતોપાગમ એવા છે કે જેની વચ્ચે જગ્યા ખૂબ જ ઓછી હોય છે ખૂબ જ ઓછી એટલે પોઈન્ટ બે નેનોમીટર જેટલી જગ્યા હોય છે એક ચેતાકોષના અક્ષતંતુ એના ચેતાના છેડા અને શીખાતંતુના ચેતાંત એની વચ્ચે પોઈન્ટ બે નેનોમીટર જેટલી જગ્યા તો આવા જે ચેતોપાગમ એને આપણે વિદ્યુતકીય અથવા તો ઇલેક્ટ્રિકલ સાઇનેપ્સ વિદ્યુતકીય ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ એમાંથી વેગને પસાર થવાનું હોય તો એ પસાર થવામાં કોઈ મુશ્કેલીઓ નડતી નથી જેમ ચેતાક્ષમાંથી વેગનું વહન સામાન્ય રીતે વિધ્રુવીકરણના પુનઃધ્રુવીકરણ રીતે થતું હોય એ રીતે જ થાય છે મગજમાં બહુ ઓછા ચેત ચેતોપાગમ આ પ્રકારના હોય છે અન્ય ચેતોપાગમ વચ્ચે થોડી વધારે જગ્યા હોય એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંત અને બીજા ચેતાકોષના શિખા તંતુના ચેતાંત વચ્ચે પ્રમાણમાં વધુ જગ્યા છે અને વધુ જગ્યા ધરાવતો જે વિસ્તાર એટલે કે લગભગ દસથી વીસ નેનોમીટર જેટલું અંતર હોય અને એટલી જગ્યામાંથી ઉર્મી વેગને જ્યારે પસાર થવાનું હોય ત્યારે અહીંયા વિશિષ્ટ ચૈત રસાયણ અથવા તો ચેતાપ્રશ્યક દ્રવ્ય ન્યુરો ટ્રાન્સમિટર્સની જરૂરિયાત રહેતી હોય અને ન્યુરો વડે જે થતું વહન એને આપણે રાસાયણિક ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ એવા ચેતોપાગમ કે જેમાં ન્યુરો વડે વહન કરવાનું હોય એને રાસાયણિક ચેતોપાગમ કહેવાય હવે બે ચેતાકોષ વચ્ચેનું જોડાણ એમાંથી વેગ કઈ રીતે વહન થાય છે એની એક સામાન્ય માહિતી આપણી ટેક્સબુકની આકૃતિ તમને બતાવીને જ હું સમજાવી દઉં કે આ આપણી ટેક્સ્ટબુકની આકૃતિ છે મિત્રો તમે જાણતા હશો તમે જોઈ હશે આ ચેતાતંતુનો છેડો છે અને આ જે છેડો જે છે એના છેડે ફૂલેલો જે ભાગ જે છે એને આપણે કહેવામાં આવે છે ચેતોપાગમ ગાંઠ હવે ચેતોપાગમ ગાંઠ એની જે કલા આવેલી છે એટલે કે પડદો આવેલો છે જેને આપણે પૂર્વ ચેતોપાગમી કલા તરીકે ઓળખીએ છીએ પૂર્વ ચેતોપાગમીય કલા એટલે કે ચેતાક્ષના છેડે જે આવેલ ચેતોપાગમ ગાંઠ છે એનું આવરણ એનો જે બીજો સામેનો શિખા તંતુનો જે તંતુ છે એને આપણે પશ્ચ ચેતોપાગમીય કલા કહીએ છીએ પશ્ચ ચેતોપાગમીય કલા એટલે કે ચેતોપાગમ એટલે બીજા ચેતાકોષના શિખા તંતુનો ભાગ છે એની વચ્ચેનો જે અવકાશ જેને આપણે ચેતોપાગમીય ફાટ તરીકે ઓળખીએ છીએ હમણાં મેં તમને કીધું એમ કે જ્યાં રાસાયણિક ચેતોપાગમ હોય ત્યાં આ ફાટનું વચ્ચેની જગ્યા થી વીસ નેનોમીટર જેટલી હોય આના ત્રણેયને પૂર્વ ચેતોપાગમીય કલા ચેતોપાગમીય ફાટ અને પશ્ચેતોપાગમીય કલા એ ત્રણેયને સંયુક્ત રીતે ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે પશ્ચેતોપાગમીય કલામાં ગ્રાહીઓ આવેલા હોય છે એટલે કે રિસેપ્ટર્સ આવેલા છે અને આ ગ્રાહીઓ એ ચેતાપ્રેષક દ્રવ્ય એટલે કે ન્યુરો એના ગ્રહણ કરે છે ન્યુરો ટ્રાન્સમિટર્સનું નિર્માણ કરવા માટે આ જે ચેતોપાગમ ગાંઠ હોય એની અંદર પુટિકાઓ આવેલી હોય છે અને એ પુટિકાને આપણે ચેતોપાગમીય પુટિકા કહીશું જેમાં ન્યુરોટ્રાન્સમીટર્સ ખાસ કરીને એસિટાઇલ કોલાઇન ભરેલા હોય છે હવે જ્યારે ઉર્મીવેક આ રીતે ચેતોપાગમ ગાંઠમાં આવે ત્યારે કઈ ઘટના બને તો એ ઘટનામાં એવું છે કે આ ચેતોપાગમ અવકાશ હોય એમાં કેલ્શિયમ ભરેલું હોય છે અને આ પૂર્વ ચેતોપાગમી કલાના કેલ્શિયમ માર્ગો ખુલી જાય છે અને કેલ્શિયમ માર્ગો જ ખુલી જવાને કારણે કેલ્શિયમ આયનો ચેતોપાગમ અવકાશમાંથી પૂર્વ ચેતોપાગમી કલામાંથી પસાર થઈ અને ચેતોપાગમ ગાંઠમાં આવે છે કેલ્શિયમને કારણે આ ચેતાપ્રેષક દ્રવ્ય ભરેલ ચેતોપાગમી પુટિકા આ પટલ સુધી પહોંચે છે અને પટલમાંથી ચેતાપ્રેષક દ્રવ્યને મુક્ત કરે છે આ ચેતાપ્રશક દ્રવ્ય પશ્ચેતોપાગમીય કલામાં આવેલા ગ્રાહી ઘટકો સાથે જોડાય છે અને જોડાય એટલે ત્યાં ફરીથી સક્રિય કલા વિસ્થિતિમાન સર્જાય સોડિયમ માર્ગો ખુલી જાય અને એને કારણે ત્યાં વેગ સર્જાય જે વેગ આગળ વહન પામે તો આ રીતનું વહન ચેતોપાગમમાંથી થાય જોકે અહીંયા એક વાત યાદ રાખવી જોઈએ કે અહીંયા ઉત્પન્ન થતો ચેતા પ્રેષક દ્રવ્ય એસિટાઇલ કોલાઇન છે અને એસિટાઇલ કોલાઇન એ હૃદય માટે નુકસાનકારક છે એટલે બહુ ઓછો સમય સુધી એ રહેવો જોઈએ એટલે ચેતોપાગમ અવકાશમાં બીજો એક ઉત્સેચક સર્જાય છે એ ઉત્સેચકને આપણે એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ તરીકે ઓળખીએ છીએ અને આ એસિટાઇલ કોલાઇન એ એસિટાઇલ કોલાઇનનું એસિટિક એસિડ અને કોલાઈનમાં વિઘટન કરી નાખે છે તો મિત્રો આ હતું ચેતોપાગમ દ્વારા ઉર્મી વેગનું નિર્માણ ચેતોપાગમ દ્વારા ઉર્મી વેગનું વહન અને ઉર્મી વેગનું વહન એ ચેતાપ્રેષ્યક દ્રવ્ય એસિટાઇલ કોલાઇન વડે થતું હોય છે તો આ પોર્શન મુખ્ય અહીંયા આપણે આ રીતે જોયું બીજું આપણે જોવાનું છે મનુષ્યનું ચેતાતંત્ર અને છે મધ્યસ્થ ચેતાતંત્ર મનુષ્યના મધ્યસ્થ ચેતા તંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય અહીં આપણે માત્ર મગજ વિશે વાત કરીશું કે મનુષ્યના ચેતા તંત્રમાં મગજ અને કરોડરજ્જુની ફરતે ત્રણ આવરણો આવેલા હોય છે ત્રણ સંકેન્દ્રિત આવરણો જે મગજની ફરતે આવેલા જે છે જેને આપણે મસ્તિષ્ક આવરણ અથવા તાનિકા આવરણ તરીકે ઓળખવામાં આવે છે મગજની ફરતેના ત્રણ આવરણોમાં સૌથી બહારના આવરણને બાહ્ય તાનિકા એટલે કે ડ્યુરા મેટર વચ્ચેના આવરણને મધ્યતાનિકા એરાકનોઇડ અને અંદરનું આવરણને અંતતાનિકા પિયા મેટર તરીકે ઓળખવામાં આવે બાહ્યતાનિકા જાડું મજબૂત હોય અને ખોપરીના અસ્થિઓ સાથે તંતુમય પેશીઓ વડે જોડાયેલું હોય છે મધ્યતાનિકા એકદમ પાતળું હોય રુધિર કેશિકા વગરનું હોય અને અંતરતાનિકા સૌથી અંદરનું આવરણ છે એ પણ પાતળું અને નાજુક છે જે મગજ સાથે જોડાયેલું હોય છે મધ્યતાનિકા અને બાહ્યતાની સોરી મધ્યતાનિકા અને અંતતાનિકા વચ્ચે કેટલું પ્રવાહી ભરેલું હોય છે અને આ પ્રવાહીને મસ્તિષ્ક મેરુજળ તરીકે ઓળખવામાં આવે સીએસએફ સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ હવે આ તાનિકા આવરણોની વચ્ચે આવેલું મગજ એ આપણું સૌથી ચેતા તંત્રનું સૌથી મહત્વનું ઘટક છે કારણ કે મગજમાં તર્કશક્તિ યાદશક્તિ બુદ્ધિશક્તિ વિચારશક્તિ આ બધાનો સમાવેશ રહેલો છે એના માટે વિવિધ કોષોની ખૂબ જ જટિલ ગોઠવણી થયેલી હોય છે અને એટલા માટે એના કાર્યો સમજવા માટે આપણે મગજને ત્રણ ભાગમાં વહેંચીને એના કાર્યો સમજીશું એમાં એક છે અગ્ર મગજ ફોરબ્રેન મધ્ય મગજ એટલે કે મિડબ્રેઇન અને મગજ એટલે કે હાઇન્ડ બ્રેન હવે અગ્ર મગજ એમની રચના જો જોઈએ તો અગ્ર મગજમાં સમાવેશ થાય છે આમ જોવા જઈએ તો અગ્ર મગજના ભાગોમાં ઘ્રાણપિંડ પણ ગઈ શકાય અગ્ર મગજમાં મુખ્ય ત્રણ ભાગો કહેવાય તો હું આ રીતે કહી શકું કે ઘ્રાણપિંડ બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્ક જ્યારે આંતર મસ્તિષ્કની અંદર થેલેમસ અને હાઇપોથેલેમસનો સમાવેશ થાય બૃહદ મસ્તિષ્ક માટે જો વાત કરું તો બૃહદ મસ્તિષ્કમાં બે મોટા ગોળાર્ધ સરખા ગોળ ભાગો આવેલા છે અને બે ગોળાર્ધ વચ્ચે એક ખાંચ આવેલી હોય છે એ ખાંચ એ બૃહદ મસ્તિષ્કને બે ભાગમાં વહેંચે છે પ્રત્યેક ભાગને આપણે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ એટલે કે મોટું મગજ બૃહદ મસ્તિષ્ક એક ખાંચ વડે બે ભાગમાં વેચાયેલું જેને આપણે ડાબુ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણા બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ આ બંને ગોળાર્ધ એકબીજા સાથે મજ્જિત ચેતા તંતુઓના પટ્ટાથી જોડાયેલું હોય છે અને આ પટ્ટાને કેલોસમ કાય એટલે કે કોર્પસ કેલોસમ તરીકે ઓળખીએ છીએ સસ્તન પ્રાણીઓના મગજની આ લાક્ષણિકતા કેલોસમ કાય તરીકે ઓળખી શકાય જેમ કે દેડકાના મગજમાં કેલોસમકાય જોવા મળે નહીં તો કેલોમકાય એ મસ્જીદ ચેતા તંતુઓના એવા પટ્ટા છે કે જે બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એને જોડે છે બંને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની અંદર પોલાણ આવેલા હોય છે જેને આપણે પાર્શ્વ ગુહાઓ કહીએ અને પાર્શ્વ ગુહાની અંદર પણ મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય છે બૃહત્મસ્તિષ્કની બહારની સપાટી ઉપર અનેક ગળીઓ આવેલી હોય છે ગળીઓ અને ખાંચો આવેલો હોય છે જેને કારણે બૃહદ મસ્તિષ્ક બાહ્યની સપાટીમાં ખૂબ જ વધારો થાય અને વધારે કોષો સમાવી શકાય મસ્તિષ્ક બાહ્યકમાં કોષોના કોષકાય વધારે છે એટલે દ્રવ્યની દૃષ્ટિએ જોઈએ તો મસ્તિષ્ક બાહ્યકની સપાટી એમાં કોષકાયો વધારે હોવાને કારણે એ ભૂખરા રંગનું દેખાય એટલે એને ભૂખરું દ્રવ્ય કહેવાય મિત્રો અહીંયા હું આ ટોપિકથી થોડો બહાર જઈને એક સામાન્ય વાત કહેવા માગું છું કે ચેતા પેશી એમાં જે દ્રવ્ય જે છે ચેતા દ્રવ્ય એ બે પ્રકારનું હોય ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય બંને એ ચેતાકોષમાં કયા ઘટકો આવેલા છે ને એને આધારે હોય છે જેમ જે જગ્યાએ ચેતાકોષના કોશકાયો વધારે હોય તો કોષકાયો વધારે હોવાને કારણે તે ભૂખરા રંગનું દેખાય એને ભૂખરું દ્રવ્ય કહેવાય અને જ્યાં મસ્જિદ ચેતા તંતુઓ વધારે હોય તો ત્યાં મજાપડ જે સફેદ રંગનું હોય એને કારણે જ્યાં મસ્જીદ ચેતા વધારે પ્રમાણમાં રહેલા છે એ ભાગ સફેદ દેખાય એને શ્વેત દ્રવ્ય અથવા તો સફેદ દ્રવ્ય કહેવાય આપણે જે મગજની અત્યારે વાત કરીએ છીએ તો મગજના વિવિધ ભાગો પૈકી બૃહદ મસ્તિષ્ક એટલે કે મોટું મગજ અને અનુમસ્તિષ્ક એટલે કે નાનું મગજ એ બંનેની રચના એવી હોય કે સપાટી ઉપર સપાટી ઉપર કોષ કાયો છે એટલે બહારની બાજુ ભૂખરું દ્રવ્ય વધારે હોય અને અંદરના ભાગે પોલાણ તરફ ત્યાં મસ્જીદ ચતા તંદુ વધારે હોય એટલે શ્વેત દ્રવ્ય દેખાય એટલે શું યાદ રાખશો મિત્રો કે બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્કમાં ભુખરૂ દ્રવ્ય બહાર અને શ્વેત દ્રવ્ય અંદર આવેલું હોય જ્યારે મગજના બાકીના બધા જ ભાગો જેવા કે થેલેમસ હાઈપોથેલેમસ મધ્ય મગજ સેતુ લંબ મજ્જા અને ત્યાર પછી આવતું કરોડરજ્જુ બધાની અંદર ભૂખરૂ દ્રવ્ય અંદર અને શ્વેત દ્રવ્ય બહાર રહેલું હોય છે આ બહુ સ્પષ્ટ યાદ રાખવાની પદ્ધતિ છે કે મોટું અને નાનું મગજ બૃહદ અને મસ્તિષ્ક અને આનું મસ્તિષ્ક એમાં ભૂખરૂ દ્રવ્ય બહાર અને શ્વેત દ્રવ્ય અંદર જ્યારે બાકીના બધા ભાગોમાં ભૂખરૂ દ્રવ્ય અંદર અને શ્વેત દ્રવ્ય બહાર આવેલું હોય છે હવે જે આ ચેતાકોષો બહારની બાજુ ભૂખરૂ દ્રવ્ય બૃહદ મસ્તિષ્કમાં રચે છે એટલે બૃહદ મસ્તિષ્ક એના બાહ્યકને વિવિધ ભાગોમાં વેચે છે બૃહદ મસ્તિષ્કના બાહ્યકમાં કેટલાક સંવેદી વિસ્તારો છે તો કેટલાક ચાલક વિસ્તારો છે જેમ કે બૃહદ મસ્તિષ્ક બાહ્યકનો મધ્ય વિસ્તાર જેને આપણે મધ્ય કપાલી ખંડ કહીએ એમાં સંવેદી વિસ્તારો જ હોય જે માત્ર શરીરના વિવિધ ભાગોમાંથી આવતી સંવેદના ગ્રહણ કરીને એનું અર્થઘટન કરે તો કેટલાક ભાગો જે છે એ માત્ર ચાલક વિસ્તાર ધરાવે છે એ માત્ર ને માત્ર બાર અંગોને એટલે કે સ્નાયુઓને હલન ચલન માટેના સંવેદના આપવાનું કાર્ય કરે જ્યારે કેટલાક બૃહદ મસ્તિષ્કના વિસ્તારો એવા છે કે જે સંવેદી અને ચાલક એમ બંને પ્રકારના ચેતાકોષો ધરાવે છે મતલબ સંવેદના ગ્રહણ કરવા માટેના ઉર્મી વેગો એ પણ ગ્રહણ કરે અને અંગોને ચલાવવાના ઉર્મી વેગો પણ આપે મતલબ ચાલક તરીકે વર્તે એવા વિસ્તારોને આપણે સંગઠન વિસ્તારો એટલે કે એસોસિએશન એરિયાઝ તરીકે ઓળખીએ છીએ અને સંગઠન વિસ્તારો છે ને એ મગજમાં બૃહત્ મસ્તિષ્ક બાહ્યકમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે આ વિસ્તારો જ યાદશક્તિ વાતચીત તર્કશક્તિ આ બધા માટે જવાબદાર છે જેમાં સંવેદી અને ચાલક ઉર્મી વેગનું સંગઠન કરવાની આવશ્યકતા હોય છે બીજી એક વાત કહીજો કે બૃહદ મસ્તિષ્ક બાહ્યકની અંદરની સપાટી એમાં મસ્જિદ ચેતા તંતુ આવેલા હોય અને મસ્જિદ ચેતા જે આવેલા છે એટલા માટે અંદરનો ભાગ એ સફેદ દ્રવ્ય શ્વેત દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે ઓકે મિત્રો તો આ હતું બૃહદ મસ્તિષ્ક વિશેનું વર્ણન બૃહદ મસ્તિષ્કના અંદરના ભાગમાં આંતર મસ્તિષ્ક આવેલું છે આંતર મસ્તિષ્ક એમાં થેલેમસ અને હાઇપોથેલેમસનો સમાવેશ થાય આંતર મસ્તિષ્કના મધ્યમાં એક પોલાણ આવેલું હોય છે અને પોલાણને તૃતીય મસ્તિષ્ક ગુહા તરીકે ઓળખવામાં આવે મિત્રો બૃહદ મસ્તિષ્કના બે બાહ્ય એટલે બૃહદ મસ્તિષ્કના બે અર્ધભાગ બૃહદ મસ્તિષ્ક ગોળાર્થ એની અંદર બે પાર્શ્વ ગુહા હોય આંતર મસ્તિષ્કની અંદર તૃતીય ગુહા હોય પાર્શ્વ ગુહા તૃતીય ગુહા સાથે એક છિદ્ર વડે જોડાયેલ હોય અને એ છિદ્રને આપણે મનરોના છિદ્ર તરીકે ઓળખીએ છીએ હવે તૃતીય ગુહા જે છે એની આજુબાજુ આવેલો વિસ્તાર એને આપણે આંતર મસ્તિષ્ક કહીએ જોકે એની છત તો રુધિર કેશિકા યુક્ત છે એટલે એને એપિથેલેમસ કહેવાય પણ એ ચેતાપેશીનો બનેલો ભાગ નથી પણ જમણી અને ડાબી બાજુનો જે ભાગ છે એ થેલેમસ કહેવાય અને થેલેમસ એ મગજનું રિલે સેન્ટર કહી શકાય શરીરના વિવિધ ભાગોમાંથી આવતા ઉર્મી વેગો એ બૃહદ મસ્તિષ્કના કયા ભાગોની અંદર લઈ જવા કયા ભાગના માટેના એ સંદેશા છે એ મુજબ એ થેલેમસ છે એ મગજના બૃહદ મસ્તિષ્ક બાહ્યકના વિવિધ ભાગોને સંદેશાઓ આપે એ જ રીતે બાહ્યકમાંથી આવતા સંદેશા જે શરીરના ચોક્કસ અંગ તરફ લઈ જવાના છે તો એના ગ્રહણ કરે એમ પણ કહી શકાય કે શરીરના વિવિધ ભાગો અને બૃહદ મસ્તિષ્ક બાહ્યક એની વચ્ચે સંદેશાઓને આપલે કરે એટલે બાહ્યકને સોરી થેલેમસને મગજનું રિલે સેન્ટર કહી શકાય ખરું હા થેલેમસ એક ગંધના ઉર્મી વેગનું વહન કરતું નથી કારણ કે ગંધના ઉર્મી વેગનું વહન ઘ્રાણ અતિચ્છદમાંથી સીધા જ આપણા જે ઘ્રાણ પિંડ એનામાં વહેતું હોય છે સંવેદી અને પ્રેરક સંદેશાનું મુખ્ય કેન્દ્ર પણ થેલેમસ કહેવાય બીજો બહુ મહત્ત્વનો ભાગ છે હાઈપોથેલેમસ હાઈપોથેલેમસ તૃતીય મસ્તિષ્કુહાના તળિયાના ભાગે આવેલો છે હાઈપોથેલેમસમાં ઘણા બધા કેન્દ્રો આવેલા છે એમાંના કેન્દ્રો શરીરની આંતરિક સ્થિતિની જાળવણી માટે બહુ હોય જેમ કે ભૂખ તરસ નિંદ્રા આ બધાના કેન્દ્રો હાઈપોથેલેમસ પાસે છે એટલે કે જ્યારે શરીરમાં પાણીની ઉણપ સર્જાય શરીરને પાણીની જરૂરિયાત હોય ત્યારે હાઈપોથેલેમસના પહેલા સંદેશો મળશે એટલે હાઇપોથેલેમસ આપણને પાણી પીવાનું સંવેદન ઊભું કરશે ભૂખનું સંવેદના શરીરના ટેમ્પરેચરની જાળવણી એટલે કે આંતરિક સંસ્થિતિની જાળવણીનું કાર્ય હાઇપોથેલેમસનું છે આ ઉપરાંત હાઇપોથેલેમસના કેટલાક કોષો જે અંતસ્ત્રાવોનું નિર્માણ કરવા માટે વિભેદન પામેલા છે આવા કોષો જે એકચ્યુઅલી ન્યુરલ સેલ્સ છે એટલે કે મગજના કોષો એટલે કે ચેતા કોષો છે પણ કામ કરે છે એન્ડોક્રાઇન સેલ્સ જેવું એટલે કે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા જેવું એટલે એવા કોષોને ન્યુરોસિક્રિટરી સેલ્સ એટલે કે ચેતાસ્ત્રાવી કોષો કહેવાય અને એ ચેતાસ્ત્રાવી કોષો એ વિવિધ અંતસ્ત્રાવો ઉત્પન્ન કરે અને એ અંતસ્ત્રાવો હાઇપોથેલેમો ધરી દ્વારા પિટ્યુટરી ગ્રંથિને મળે અને પિટ્યુટરી ગ્રંથિ મારફતે એ શરીરમાં એટલે કે રુધિર પ્રવાહમાં ત્યજાતા હોય એટલે હાઈપોથેલેમસ એક અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ કામ કરે મગજના ભાગ તરીકે પણ કામ કરે એટલે હાઈપોથેલેમસને ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રનો આચ્છાદ મતલબ કે બંનેનો કોમન ભાગ કહી શકાય ખરો બીજી એક વાત છે કે મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના ભાગોમાં સંકળાયેલ ઊંડા એટલે અંદરના ભાગમાં કેટલાક અંડાકાર પ્રવર્ધો જોવા મળે છે અને એ અંડાકાર અથવા તો ગોળાકાર કેટલીક બદામ જેવી રચના જોવા મળે એને એમિક ડેલા તરીકે ઓળખવામાં આવે એટલે કે ભૂખરા દ્રવ્યોનો સમૂહ છે એટલે તમે સમજી ગયા છો કે બાહ્યકમાં પણ અંદરની બાજુ એક ભૂખરા દ્રવ્યોનો સમૂહ રહેલો છે એ ભૂખરા દ્રવ્યના સમૂહને એમિક ડેલા તરીકે ઓળખવામાં આવે અને એમિક ડેલાની અંદર હિપો કેમ્પસ નામનું ચેતાતંતુનું ઝાડું છે એ હિપો કેમ્પસ આપણી યાદશક્તિ લાંબા ગાળાની યાદશક્તિ માટે મહત્વનું છે એમિકડેલા અને હિપોકેમ્પસ બંને આપણા શરીરનું લિંબિક તંત્ર રચે છે અને મિત્રો તમે કદાચ જાણતા હશો કે લિંબિક તંત્ર એટલે એવું તંત્ર છે કે જે શરીરમાં જાતીય વર્તણૂક લાગણીની પ્રતિક્રિયાની અભિવ્યક્તિ આ બધા માટે જરૂરી છે એમ પણ કહી શકાય કે બાહ્યકના અંદરના ભાગે આવેલું લિંબિક તંત્ર એ બાહ્યકના બે ભાગો જેમ કે મધ્ય કપાલી ખંડ અને અગ્ર કપાલી ખંડ થેલેમસ એના બધા ચેતાકોષોનું સંકલન કરે છે અને આ સંકલન વડે એ આપણા શરીરમાં થતી જાતીય પ્રક્રિયાઓ જાતીય આવેગાવો એ સિવાય આપણી બધી લાગણીઓ વ્યક્ત કરવી દાખલા તરીકે નાનું બાળક ખુશ થાય ત્યારે સ્માઇલ આપે તો એને એ લાગણી વ્યક્ત કેમ કરવી એને એવું કોણે શીખવ્યું આનંદ દુઃખ ગુસ્સો પીડા આ બધી લાગણીઓ વ્યક્ત કરવા માટે શીખવા માટે જાતીય વર્તણૂક માટે આ બધાનું નિયામકી કેન્દ્ર એ લિંબિક તંત્ર છે તો મિત્રો આ હતું બૃહદ મસ્તિષ્ક વિશેનો ભાગ જે મેં તમને અગ્રમની અંદર વર્ણવ્યું હાઈપોથેલેમસ અને થેલેમસ એ આંતરમસ્તિષ્ક એ પણ અગ્ર મગજમાં આવે મગજના કેટલાક ભાગો આપણે આકૃતિ દ્વારા આપણે જોઈએ તો અહીંયા તમારી ટેક્સ્ટબુકની આકૃતિ જ મેં તમારી સામે મૂકી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે બૃહદ મસ્તિષ્કનો મુખ્ય ભાગ એટલે કે મગજનો મુખ્ય ભાગ એ બૃહદ મસ્તિષ્ક છે આ બૃહદ મસ્તિષ્કનો જો છેદમય ભાગ વિચારવામાં આવે તો એક અર્ધો ભાગ હશે જેને આપણે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ એની અંદર આ એક રચના કેલોસમ કાય જે મસ્જીદ ચેતા તંતુઓના પટ્ટા છે અને કેલોમકાય વડે બે મસ્તિષ્ક ગોળાર્થ એકબીજા સાથે જોડાયેલા હોય છે એ સિવાય બૃહદ મસ્તિષ્ક અહીંયા એક થેલેમસ દર્શાવ્યું છે અને હાઇપોથેલેમસ થેલેમસ હાઇપોથેલેમસ બૃહદ મસ્તિષ્ક ત્રણે થઈને અગ્ર મગજ બને છે ઓકે બૃહદ મસ્તિષ્ક તરલ નલિકા એટલે કે બૃહદ મસ્તિષ્કમાંથી દ્રવ્યોનું વહન કરતી નળીઓ એ પણ એમાંથી નીકળતી હોય પણ આપણે અહીંયા માત્ર અગ્ર મગજની રચનાઓ વિશે વાતો કરી આ લેક્ચર્સમાં આપણે આટલું જોયું કે ચેતા તંત્ર કયા ઘટકોનું બનેલું હોય એમાં કયા કયા ભાગો સંકળાયેલા છે સીએનએસ પીએનએસ શું છે ઉર્મી વેગ કઈ રીતે સર્જાય છે ઉર્મી વેગ કઈ રીતે વહે છે ચેતો પાગમ દ્વારા ઉર્મી વેગનું વહન કઈ રીતે થાય છે અને મગજની રચના પૈકી અગ્ર મગજની રચના વિશે આપણે ભણ્યા મધ્ય મગજ પશ્ચિમ મગજ હવે પછીના ભાગોમાં ભણીશું નમસ્કાર